બહુ દિવસ પછી આપણે મળીએ છીએ ને. આ લોકડાઉનમાં બહુ બધી મજા કરી, એટલું બધું એન્જોય કર્યું, ઘરમાં રહીને રમ્યા, ટીવી જોયું. હવે થોડોક અભ્યાસ પણ કરીશું આપણે. તો આજે સામાજિક વિજ્ઞાન ધોરણ 7નો પહેલો પાઠ છે બે મહારાજ્યો, તેના વિશે આપણે શીખીશું. બે મહારાજ્યોની અંદર એક તો કનોજ અને બીજી વાતાપીની વાત છે, અને બે રાજાઓ, તેમાં એક હર્ષવર્ધન અને બીજો પુલકેશી બીજો. અને હર્ષવર્ધન ઈસવીસન 606 થી 647 સુધી લગભગ તેને 40 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. હર્ષવર્ધનના પિતાનું નામ પ્રભાકર વર્ધન હતું, તેના ભાઈનું નામ રાજ્યવર્ધન હતું, તેની બહેનનું નામ રાજશ્રી હતું. આ રાજશ્રીને માંડવાના રાજા દેવગુપ્તે કેદ કરી હતી. હવે હર્ષવર્ધનના ભાઈ રાજ્યવર્ધન તે ગાદીએ બેઠો, પરંતુ રાજ્યવર્ધનના મૃત્યુ પછી થાણેશ્વર એટલે કે હાલનું પંજાબ અને હરિયાણાના અમુક ભાગો એવું કહેવાય છે, ની રાજગાદી સંભાળી. કોને? તો કે હર્ષવર્ધનને. રાજગાદી સંભાળતાની સાથે સૌથી પહેલા માંડવાના રાજા દેવગુપ્તે પોતાની બેન રાજશ્રીને કેદ કરી હતી, તેને કેદમાંથી મુક્ત કરાવી. હવે તે સમયે હર્ષવર્ધનના સમયમાં તેનું શાસન કેવું હતું અને તેનો વહીવટ કેવો હતો? તો કે હર્ષવર્ધને શાસન અને વહીવટ, હર્ષવર્ધને પોતાની દિનચર્યાને 3 ભાગમાં વહેંચી હતી. એક તો વહીવટ, એક ધાર્મિક કાર્યો, અને બીજા પ્રજા કલ્યાણ માટે. તે સમયે તેને પોતાના પ્રદેશોની અંદર પ્રજાના કલ્યાણ માટે વાવ, કુવાઓ, તળાવો, વિહારો, મઠો આ બધું બંધાવ્યું હતું. અને તે સમયે તેને પોતાના પ્રદેશની અંદર જીવ હિંસા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેઓ દાન મહોત્સવ અને ધાર્મિક મહોત્સવનું પણ ઘણું જ આયોજન કરતો. એવું કહેવાય છે કે દાન કરતી વખતે હર્ષવર્ધન પોતાનું ભોજન પણ ભૂલી જતો હતો. બાણભટ્ટ જેવા મહાકવિ તેના રાજ દરબારને શોભાવતા હતા. હવે બાણભટ્ટની કૃતિઓ હતી તો કે હર્ષચરિત અને કાદંબરી, તે સંસ્કૃત સાહિત્યમાં અજોડ સ્થાન ધરાવે છે. હર્ષવર્ધન પોતે પણ સાહિત્યકાર હતો. તેને નાગાનંદ, રત્નાવન, રત્નાવલી અને પ્રિયદર્શિકા જેવા નાટકોની રચના કરી હતી. હવે સમ્રાટ હર્ષવર્ધન અને નાલંદા વિદ્યાપીઠ, તે સમયે નાલંદા વિદ્યાપીઠ દેશ વિદેશમાં પ્રખ્યાત હતું. નાલંદા વિદ્યાપીઠના આચાર્ય શીલભદ્ર હતા. નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે એટલે કે જે નિભાવવાનો ખર્ચ થતો હોય એ ખર્ચને પહોંચી વળવા માટે હર્ષવર્ધને શીલભદ્રને 100 ગામોનું દાન આપેલું હતું. એટલે જે ગામોમાંથી જે કંઈ દાન થતું, જે કંઈ આવક થતી હતી, તે નાલંદા વિદ્યાપીઠ માટે વપરાતી હતી. લોહ, સોમન અને પારાની ભસ્મનો ઔષધિ તરીકે ઉપયોગ કરનાર રસાયણશાસ્ત્રી નાગાર્જુન નાલંદા વિદ્યાપીઠમાં થઈ હતી. નાલંદા વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પરીક્ષા આપવામાં આવતી હતી. પ્રવેશ પરીક્ષા પાસ કર્યા પછી નાલંદા વિદ્યાપીઠમાં ભણવા માટેની પરવાનગી મળતી હતી. નાલંદા વિદ્યાપીઠમાં પુસ્તકોને સંગ્રહ કરવા માટે મોટું પુસ્તકાલય બનાવવામાં આવ્યું હતું, તેને ધર્મગંજના નામે ઓળખવામાં આવતું હતું. હવે હર્ષવર્ધનના સમયમાં લોકોનું જીવન કેવું હતું? તો સતી પ્રથા, બાળ લગ્ન, બહુ લગ્ન પ્રથા આવા કુરિવાજો પણ તે સમયે પ્રચલિત હતા. મનોરંજન માટે તે સમયના લોકો શતરંજ અને સોગટાબાજી જેવી રમતો રમતા હતા. નટ અને મદારીઓ લોકોનું મનોરંજન પૂરું પાડતા હતા અને ખેલ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. મુખ્ય વ્યવસાય તે સમયના લોકોનો ખેતી અને પશુપાલન હતો. હર્ષવર્ધનના યુગ દરમિયાન રોમમાંથી પુષ્કળ સોનું ભારતમાં વેપાર અર્થે આવતું હતું. તે સમયે હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મ પાળતી પ્રજામાં સર્વધર્મ સદભાવનાની ભાવના હતી. હ્યુએન સાંગ, ચીનનો મુસાફર હ્યુએન સાંગ લગભગ 5 વર્ષ સુધી નાલંદા વિદ્યાપીઠમાં અભ્યાસ કરે છે. ત્યાર પછી ભારતની અંદર ગામે ગામ ફરી ભારતની સામાજિક, ધાર્મિક પરિસ્થિતિઓનું વર્ણન પોતાના પુસ્તકમાં કરે છે. અને હ્યુએન સાંગ જ્યારે પોતાના વતનમાં એટલે કે ચીન પાછો જાય છે ત્યારે આ પુસ્તકો પોતાની સાથે લઈ જાય છે. થેન્ક
थैंक यू।